મોરબીના ગૌરક્ષકો પર ફિલ્મી ઢબે હુમલો કરાતા જીવદયા પ્રેમીઓમાં ચકચાર ફેલાઈ છે. બાતમીના આધારે વોચ પર હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો. સ્કોર્પિયો અને અલ્ટ્રો કારમાં આવેલ 15 શખ્સોએ ગૌરક્ષકોની ગાડીના કાચ તોડી 3 વ્યક્તિને ઈજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. અંજાર કનૈયાબે પાસેથી વાછરડા ભરી ટ્રક ડીસા તરફ જતી હતી, જેના આધારે 3 વાહનોમાં ગૌરક્ષકો મોરબીથી કચ્છ આવ્યા હતા. ટ્રક પસાર થતા ગૌરક્ષકોની ભારત હોટલ પાસેની ટીમે વાહનોનો પીછો કર્યો હતો. પાછળથી કારમાં આવેલા શખ્સોએ ગૌરક્ષકોની કારને ઓવરટેક કરી ગાડી ઊભી રખાવી હતી, જેમાંથી 2-3 પાસે લાકડાના ધોકા હતા. તેઓએ બોલાચાલી કરી, જેમાં ગૌરક્ષકોની કારના કાચ તોડી 2 યુવાનોને માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તો અન્ય એકને મૂઢ મારની ઈજા થઈ હતી. આ 3 ઘાયલ વ્યક્તિને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ભારે ચકચારી આ બનાવની આડેસર પોલીસે ઈજા પામનારના નિવેદન મેળવી ફરિયાદ નોંધી છે, એમ PSI એપી જાડેજાએ માહિતી આપી હતી, અને આગળની તપાસ ચાલી રહી છે. આ ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે. હું રોકી શકું છું. તને ખબર નથી, અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગુ અને ચિકનગુનિયા. માસ્ટરજી એ સ્કૂલમાં ડેન્ગુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે. અચ્છા બચ્ચું, અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે. નહીં મળે, નહીં મળે. અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે. ડેન્ગુ ને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો. આખી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો. ડેન્ગુ થી લડો એટલે ડેન્ગુ થી બચો.